नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छु। खास तो जे विद्यार्थी मित्रों नवा जोड़ायेला छे ए भूलिया वगर चैनल ने सब्सक्राइब करी देजो, एटले अगाउना तमाम वीडियो तमने मळी शके। अने बाळको, मारी चैनल में तमने संपूर्ण विगत मळशे। उदाहरणना तमाम महत्वना दाखला, स्वाध्यायना दाखला, थियरी तमाम विगत। तो भूलता नहीं बाळको, हवे आपणे बाळकोना सेटअपनी अंदर प्रवेशना चेप्टरनी वात करीए छीए। एमां आपणे अगाउना लेक्चरमां 11 दाखलो पूर्ण करे। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 આવે છે, પાના નંબર 210 કાઢો બાળકો। હવે P અને Q 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। આ જૂનું પ્રમાણ છે, 31/16 ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વેયું આપેલું છે। નીચે નવા ભાગીદાર તરીકે R આવે છે। પહેલો R ઉની પેટે 60,000 રોકડા લાવશે, એ તો લાવવાના જ હોય। પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ। ત્રીજો હવાલો, હવે બાળકો પાઘડીનો મુદ્દો આ દાખલાથી બદલાય છે। આ તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં, યા નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી, ચિંતા કરવાની જરૂર નથી। જમીન મકાનની કિંમત 90,000 નક્કી, મિલકત લેણા જમીન મકાન 4, દેવાદારો પર ઘરકામ અનામત 5%, મિલકત લેણા દેવાદારો 5, સ્ટોકની કિંમતમાં 400નો ઘટાડો, ત્યાં જ મિલકત લેણા સ્ટોક 6, લેણદારોને 500 ચૂકવવાના નથી, ઉડી દેવા લેણદારો નંબર 7। બધા જ ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું છે 5/2/3। હવે બાળકો દાખલાની સૂચના તમને દરેક દાખલામાં જણાવું છું, સૂચના ખાસ વાંચવી, જરૂરી ખાતા, પ્રવેશ બાદનું પાકું સર્વૈયું, પાઘડી અંગેની જરૂરી આમનો દાખલો, એટલે પાઘડીની આમનો તમારે ગણતરીમાં ખાસ દર્શાવવાની છે અને આમનો નમૂનાની અંદર દોરવાની છે। હવે સમજો, ગણતરી જૂનું પ્રમાણ 5/2 ટોટલ 5, નવું પ્રમાણ 5/2/3 ટોટલ 10, નવા પ્રમાણમાં છેલ્લો ભાગ એ નવા ભાગીદાર, ત્યાર બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। ચાલો P માટે જૂનો ભાગ 3/5 માઇનસ નવો 3/10, 5 અને 10 નો લસા બાળકો આવે 10, 10 છે 1 વડે ગુણાકાર, 5 2 વડે ગુણાકાર, 3 2 6 માઇનસ 5 1 5, 6 માઇનસ 5 1/10 પ્લસ એટલે 11। Q માટે જૂનું પ્રમાણ 2/5 માઇનસ 2/10, ઉપરનો સેમ લસા બાળકો સેમ, અહીંયા 2 વડે ગુણાકાર 1 વડે 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 1 2 4 માઇનસ 2 એટલે 2/10 ત્યાર, તો ત્યારનું પ્રમાણ 1/2। હવાલા નંબર 2, પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ, જેમાં નવા ભાગીદાર આરના ભાગની પાઘડી, આરનો ભાગ 3/10 એટલે 9,000। હવે બાળકો ખાસ, જો પાઘડી રોકડમાં આવે તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, બીજી આંકમાં પાઘડીનું પ્રીમિયમ ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતા ત્યાગના પ્રમાણમાં જમા। તો હવે કદાચ નવો ભાગીદાર પાઘડી રોકડમાં ન લાવે તો પણ એના ભાગની પાઘડીની રકમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળવી જ જોઈએ। એક જ આંક મળશે, જૂના ભાગીદારોના મૂડી ખાતા ત્યાગના પ્રમાણમાં જમા થશે અને નવો ભાગીદાર તેના ભાગની જેટલી પાઘડી રોકડમાં નથી લાવતો એનાથી એનું મૂડી ખાતું ઉધાર થશે। પાઘડી રોકડમાં નથી આવતી એટલે નવો ભાગીદાર આરના મૂડી ખાતે ઉધાર, તેના ભાગની પાઘડી 9,000, તે અનુક્રમે જૂના ભાગીદારો પી અને ક્યુના મૂડી ખાતે જમા 1/2 3/6। ચાલો હવે જરૂરી ખાતા પુનઃમૂલ્યાંકન, મૂડી, રોકડ બેંક, પાકું સર્વેયુ, ફરીથી દરેક દાખલામાં પુનઃમૂલ્યાંકનમાં 8-8 લાઇનની જરૂર પડે। મૂડી ખાતામાં વધુમાં વધુ 8-10 લાઇન,
રોકડ 5 થી 6 લાઈન અને પાકું સરવાળો 14 થી 15 લાઈન ચાલો હવે બાળકો શરૂઆત કરીએ છીએ પહેલા તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા ચાલો પી ની મૂડી છે 70000 અને ક્યુ ની 50000 આર માં ડેશ રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા મિલકત લેવા બાજુ જો રોકડ 4000 ચાલો હવાલા નંબર 1 ની છબ આર મૂડી પેટે 60000 રોકડા લાવશે રોકડ ખાતે ઉધાર તે આર ના મૂડી ખાતે જમા રોકડ ની ઉધાર બાજુ આર ના મૂડી ખાતે 60000 તો મૂડી ખાતાની જમા બાજુ બાળકો લખાશે રોકડ ખાતે ડેશ ડેશ 60000 હવે આર પાગડીની રકમ રોકડમાં નથી લાવતો તમને સમજજો આર ના મૂડી ખાતે ઉધાર કે પી ના મૂડી ખાતે કે ક્યુ ના મૂડી ખાતે મૂડી ખાતે ઉધાર પણ છે જમા પણ છે બંને બાજુ તો મૂડી ખાતાની ઉધાર બાજુ જમાનું નામ એટલે બે ખાતા પી ના મૂડી ખાતે પછી ક્યુ ના મૂડી ખાતે કૌંસમાં લખવું હોય તો પાગડી જેનું નામ હોય એને ખાનું ન આવે આર ના ખાનામાં આવશે અનુક્રમે 3000 6000 હવે મૂડી ખાતાની જમા બાજુ ઉધારનું નામ આર ના મૂડી ખાતે આર ના ખાનામાં ડેશ એનું નહીં આવે પી ના ખાનામાં 3000 ક્યુ ના ખાનામાં 6000 ચાલો હવે મૂડી લેવા બાજુ પણ લખી લઈએ પહેલા મૂડી પી ક્યુ અને આર હવે છે પ્રોવિડન્ટ ફંડ બાળકો એમાં કોઈ હવાલો નથી પ્રોવિડન્ટ ફંડ 18000 ચાલો લેણદારો લેણદારો ઇનર કોલમ 22000 હવાલા નંબર 7 લેણદારોને 500 નથી ચૂકવવાના નથી ચૂકવવાના એટલે ઘટાડો 500 આઉટર કોલમ 21500 ચાલો લેણદાર એટલે દેવું દેવાનો ઘટાડો એટલે લાભ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે 500 ચાલો મિલકત લેણા આવી જોઈએ જમીન મકાન એમાં છે હવાલો ઇનર કોલમ 80000 હવાલા નંબર 4 જમીન મકાનની કિંમત 90000 80 ના 90 થાય છે વત્તા વધારો 10000 આઉટર કોલમ 90000 મિલકતની કિંમતનો વધારો લાભ પુનઃમૂલ્યાંકન જમા જમીન મકાન 10000 ચાલો ફરીથી મિલકત મેળા દેવાદારો ઇનર કલમ 22000 હવાલા નંબર 5 હાલખા ગણામાં 5% રાખવાની છે માઇનસ હાલખા ગણામાં 5% ચાલો કેલ્સીમાં કરો 22000 ના 5% એટલે 1100 તો બાળકો આઉટર કલમ આવશે 20900 હવે આ લખાણમાં ખાસ મિલકત લેણા જૂના પાકા સરવૈયામાં હાલખા ગણામત હતી 2000 જૂની અને નવી 1100 તો બાળકો અહીંયા હાલખા ગણામતની રકમ ઘટે છે હાલખા ગણામતની રકમ ઘટે એટલે લાભ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ કૌંસમાં લખવું હોય તો 2000 માઇનસ 1100 એટલે લાભ છે 900 હાલખા ગણામત વધે ઉધાર ઘટે જમ ચાલો સ્ટોક મિલકત લેણા સ્ટોક ઇનર કોલમ 36000 હવાલા નંબર
સ્ટોકની કિંમતમાં ઘટાડો છે 400 નો 400 ઘટાડો એટલે મારું ઉત્તર પદમ 35600 આ દુખદ વ્યવહાર કહેવાય સ્ટોક મિલકતની કિંમત ઘટે છે નુકસાન પુનઃમૂલ્યાંકનમાં સ્ટોક ખાતે 400 હવે ઓકળ લખીએ મિલકત લેના એની બાકી છેલ્લે આવશે પછી બાળકો પાગડી છે જૂની પાગડી જૂના પ્રમાણમાં માંડી વાળવાની હોય મૂડી ખાતાની ઉધાર બાજુ પાગડી ખાતે ચાલો 20000 છે જૂનું પ્રમાણ 3:2 20000 ગુણ્યા 3/5 એટલે 12000 20000 ગુણ્યા 2/5 એટલે 8 ચાલો બાળકો બધી વિગત પૂરી થઈ જાય છે હવે આપણે ક્રમમાં ખાતાઓ બંધ કરી ચાલો પહેલા આપણે બંધ કરીશું પુનઃમૂલ્યાંકન ખાતું કેલ્સી તમારી પાસે જ રાખજો જોઈએ કઈ બાજુનો ટોટલ વધે છે તો જમા થશે સ્વાભાવિક છે ચાલો જમાનો ટોટલ 11400 એમાંથી 400 ઉધારના માઈનસ 11000 સરસ મજાનો જવાબ કહેવાય કેમ સરસ મજાનો કારણ કે એ જમા બાકી છે જે નફો છે એ જશે મૂડી ખાતે જૂના પ્રમાણમાં 3:2 ઈ અને ક્યુ છાસઠસો અને ચુમ્માલીસો આ નફો પુનઃમૂલ્યાંકનનો ઉધાર મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે નફો 6600 4400 ડેશ હવે ટોટલ કરીએ 79600 60400 અને 60000 ચાલો અનુક્રમે 79600 60400 અને 60000 હવે તમને ખબર છે ઉધાર બાજુ લખવાનું કા આ લઈ ગયા આ જમા ચાલો 12000 જશે એટલે 67600 8 જાય એટલે 52400 9 જાય એટલે 51000 બાર લઈ ગયા 67600 52400 અને 51000 મૂડી લેવા બાજુ મૂડી 67600 52400 51000 ત્રણેયનો ટોટલ ₹1,71,000 ચાલો હવે રોકડ ખાતું બંધ કરીએ જો તમે મૂડી ખાતા બંધ કરો ને એની હંમેશા જમા બાકી જાય મૂડી લેવા જાય રોકડ બંધ કરો ઉધાર બાકી જાય ચાલો જમા બાજુ બા આ લઈ ગયા 64000 ચાલો બાળકો ઉધાર બાકી છે તે મિલકત લેણા રોકડ 64000 ચાલો અંતિમ ટોટલ કરીએ કેલ્સી તમે પણ રાખજો ₹2,10,500 ચાલો આવી જાય છે બંને બાજુનો સરવાળો ₹2,10,500 એટલે બાળકો આ દાખલાની એક નવી વિગત છે પાઘડી નવો ભાગીદાર એના ભાગની પાઘડી રોકડમાં નથી લાવતો કોઈ ચિંતા નહીં કરવાની એક જ આમ એના ભાગની જેટલી પાઘડી હોય એનાથી એનું મૂડી ખાતું ઉધાર થાય અને આ રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યારના પ્રમાણમાં જમા થાય એક જ બાબત બરાબર સમજી એની ખતવણી તેની કરી લેજો એ સિવાય આ દાખલો અઘરો નથી
કોઈ તકલીફ પડશે નહીં. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આવજો.